सुकी भट भोंग का सुका नीर नवाण तोय असांजे मुलक में नीलक चीना तान आमने जो स्टोरी वॉक में स्वागत है। कच्छ माटे एवं कहवाये छे के कच्छ मा कोई बार थी आवे तो ये रोतो रोतो आवे छे अने जारे कच्छ छोड़ी ने जाए छे त्यारे पणे रोतो रोतो ज जाए छे। पण कच्छ मा रण छे, दुकाळ छे, सुकी भट धरती छे, तो एवं शुं छे आ धरती मा? तो कहे छे के अहींना लोकोना हृदय मा लागणी छे, खंत छे, खुमारी छे, प्रेम छे, अने एटला माटे कच्छी माडुओ साथे एक अनेरो संबंध लोकोनो जोड़ाई जतो होय छे। तो आजनो आ एपिसोड अमे डेडिकेट करीए छीए स्पेशल कच्छी भाषा अने कच्छी साहित्यने। कच्छना एक बहु ज उमदा दर्जाना कवि एटले के कवि तेज तेजपाल दारशी शाह, એમનું નામ તો ખૂબ સાંભળ્યો હતો, પરંતુ થોડાક દિવસ પહેલાં ડૉક્ટર કાશ્મીરા મહેતા, જે કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશના હેડ છે, એમને એક બુક ગિફ્ટ આપી જેમાં કે તેજની જે કવિતાઓ છે એમનો એક સંગ્રહનું એમને ટ્રાન્સલેશન વર્ક કરેલું છે, અને અમે બંને બુક વાંચી અને બસ માત્ર 10 મિનિટમાં કવિ તેજના સર્જનના પ્રેમમાં પડી ગયા। તો બસ આજના એપિસોડમાં એમની જે કાવ્ય સંગ્રહ છે એમાંથી અમુક સિલેક્ટેડ મુક્તકો લઈને અમે આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યા છીએ। તો મારી સાથે છે માય બેટર હાફ, મારી વાઇફ ડૉક્ટર બ્રિજલ, જે કે કચ્છીમાં એનું રેસિટેશન કરશે, અને હું જે આપણા નોન કચ્છી વ્યૂઅર્સ છે એના માટે એમનું ટ્રાન્સલેશન કરી આપીશ। તો ચાલો શરૂ કરીએ। हन संसार में लखूं धोड़े लोक, हन संसार में लखूं धोड़े लोक, अचरज मुके ई थिए ते में पंडजा कोक। એટલે કે આ દુનિયામાં લાખો લોકો છે, પણ એમાંથી અચરજની વાત એ છે કે ખરેખર પોતાના કહી શકાય એવા કેટલા લોકો છે। સચ્ચે જો સાથ ન મળ્યો તો ગોયર, સચ્ચે જો સાથ ન મળ્યો તો ગોયર, ખોટે જી ખોટ છાલ કાયમ બીજે। તો કવિ કદાચ અહીંયા એવું ભગવાન પાસે માંગે છે કે સાચાનો સાથ નહીં આપતો ચાલી જશે, પણ ખોટાનો સાથ આખી જિંદગી મને ના આપતો। ખંધાને ખોણસિયા બ્યા થધાને થોભી, ખંધાને ખોણસિયા બ્યા થધાને થોભી, સમાજ સુધરે કી જેજા મોથાજ મોભી। કદાચ 21મી સદીમાં કવિ પોતાની નિરાશા વ્યક્ત કરે છે કે આ સંસારમાં જ્યારે લોકો ખણખોદિયા છે, આપણી ભાષામાં કહીએ ખોંચરા છે, ઠંડા છે, તો આ સમાજના જ્યારે મોભી જે આગેવાનો છે એ જ આવા છે તો એ સમાજનું શું થશે? કાંઈ નહીં થાય। ગાલ કર્યા ગુધાર્થજી, ગાલ કર્યા ગુધાર્થજી, કોઈ વસે કે ન વસે, ઉજારો અખ્યું ડસે તો કોઈ અંધારો કેર તો ડસે। અહીં કવિ તત્વજ્ઞાનની એક વાત બહુ સરળતાથી કહે છે કે એક ગુઢાર્થની વાત કહું છું, તમે સમજો કે ન સમજો, કે આ અજવાળો છે એ આંખ જોવે છે તો અંધારો કોણ જોવે છે? આયો આદર મંગે વ્યો મંગે મોકલાવો, આયો આદર મંગે વ્યો મંગે મોકલાવો, અત્રો માન દઈ બોજે ઈ રંગ મુજે મન રાવો। કવિ અહીંયા એમ કહે છે કે તમારા ઘર આવેલાને તમે આદર આપો, અને રસ્તામાં કોઈ તમને માર્ગ પૂછે તો એને તમે માર્ગ બતાવો, બસ જો આટલી ઉદારતા તમે દેખાડો તો એ ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ મારે મન તો રાજા સમાન છે। સંસારીએ કે કી સંભરે શિવ, સંસારીએ કે કી સંભરે શિવ, વઠાવે મંદર મે ને જોડે મેવે જીવ। બહુ સારો કટાક્ષ કવિએ કર્યો છે કે આજના જમાનામાં આપણે ભગવાનને યાદ એ રીતે કરતા આઈએ છીએ કે બેઠા હોઈએ મંદિરમાં, યાદ કરતા આઈએ શિવને, પણ જીવ પડ્યો હોય બારે બુટ ચપ્પલમાં। અગાડ અગિયા પછાડ પુઠિયા ઈ છાયા જોવા જે, અગાડ અગિયા પછાડ પુઠિયા ઈ છાયા જોવા જે, પરછાઈએ સે પ્રેમ ઈ માયા જોવા જે। અહીંયા એક રીતે કવિ એવું કહેવા માંગે છે કે અજવાળામાં જે આગળ હોય અને અંધારામાં જે પાછળ હોય એને છાયા કહેવાય, અને આના પ્રત્યે જો મોહ તમે રાખો તો એને જ માયા કહેવાય। અંધા તો વચાડા અચકે અજ દસ્તલ પણ કડા ડસેતા, અંધા તો વચાડા અચકે અજ દસ્તલ પણ કડા ડસેતા, બોડા તો ભલે ન સોણે પણ સોણધલ પણ કડા સોણેતા।
વળી પાછો સમાજ ઉપર કવિ કટાક્ષ કરીને કહે છે કે જે દેખતો ન હોય એ તો અથડાય, એ સમજાય એવી વાત છે, પણ આજે તો જે જોવે છે એ પણ ઠેબા ખાય છે, અને જે બોળો હોય તો ચલો ન સાંભળે તો વાંધો નહીં, પણ આજે સાંભળીને બી લોકો અણસાંભળ્યું કરી રાખે છે, એનું શું કરવાનું? ન કી સાધના કઈ, ન કી સાંધે મે વહી, ન કી સાધના કઈ, ન કી સાંધે મે વહી, જિંદગી પાંજે ઈંચ ખાધે મે વહી. લગભગ ને લાગુ પડતું હોય છે કે બે મુખ્ય કામ છે, કાં તો તમે કોઈક વસ્તુની સાધના કરો, અને એ ન થઈ શકે તો કોકનું કંઈક સાંધો, કોક માટે કંઈક સારું કરો, પણ લગભગ આખી જિંદગી તો ખાવામાં જ વેડફી નાખી. નંડો બનણું ઈ જ ઓખો હોય, નંડો બનણું ઈ જ ઓખો હોય, વડપતા હતે વકાંદી મળેતી. વાહ, જો કે આમાં કંઈ કહેવાની જરૂર નથી, પણ તેમ છતાંય જે લોકોને કચ્છી નથી કે નાનું રહેવું, હમ્બલ રહેવું, એ જ બહુ અઘરું છે, બાકી મોટાઈ તો આજે અહીંયા વેચાતી એ મળે છે. અને હવે એક લાસ્ટ એમની રચના સાંભળીએ આપણે. કોછો કોછાયો કચ્છી વાણી, બચો બચાયો ઝાડને પાણી. તો કોઈ પણ ભાષાને બચાવવા માટે બે જ ઉપાયો છે, એને બોલો અને લોકો પાસે એને બોલાવો, અને આપણે બચવાના પણ બે જ ઉપાયો છે, ઝાડને બચાવો અને પાણીને બચાવો. તો બસ આ હતી અમુક સિલેક્ટેડ રચનાઓ કવિ તેજની, જે અમે તમારા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સો તમને જો ગમી હોય તો આને જરૂર આગળ શેર કરજો, જેથી કરીને કચ્છી ભાષા પ્રત્યેનો પ્રેમ જી છે એ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ, વ્યક્ત કરી શકીએ. બસ અત્રેથી મારા અને બ્રિજલના નમસ્કાર, થેન્ક યુ વેરી મચ.